બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં કોરોનાના કેસો વધતા શહેરીજનોમાં ફફડાટ વધી રહ્યો છે. આજે નવા 3 પોઝિટિવ કેસ સાથે અત્યાર સુધીમાં પાલનપુર શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 11 સુધી પહોંચી ગઈ છે. તો બીજી તરફ ચોમાસું દસ્તક દઈ રહ્યું છે અને તેવામાં વરસાદી માહોલમાં વાયરલ બીમારીનું પ્રમાણ પણ વધી શકે તેમ છે. એક તરફ વરસાદ અને બીજી તરફ કોરોના વાયરસની મહામારીનો માહોલ છે, જેથી લોકોએ સ્વાસ્થ્ય માટે વધુ સતર્ક રહેવાની જરૂર છે. આજે પાલનપુર શહેરમાં નવા 3 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. ક્યાંના છે તે જાણીએ તો વિપુલ શંકરભાઈ ફોસી સિટીલાઇટ રેસિડેન્સી આકેસણ રોડનો છે, જ્યારે બીજો પોઝિટિવ કેસ વિજયકુમાર સુમાભાઈ રાઠોડ વેલ્વેટ હોટલની પાછળનો છે અને ત્રીજો પોઝિટિવ કેસ શરણ ઉમાશંકર ગુપ્તા શાંતિ નિકેતન સોસાયટી એગોલા રોડ ઉપરનો છે. પાલનપુર શહેરમાં લોકડાઉન બાદ અનલોકમાં માંડ માંડ ધંધા રોજગાર જામી રહ્યા છે. તેવામાં પાલનપુર શહેરમાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસ સૌના માટે માથાના દુખાવા સમાન બની રહ્યા છે. દુનિયા આખી કોરોના સામે જંગ લડી રહી છે. આ જીવલેણ કોરોના વાયરસમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે અને લાખો લોકો આ ચેપનો ભોગ બન્યા છે. એવામાં બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો દિન પ્રતિદિન વધતો જાય છે. આજે પાલનપુર શહેરમાં નવા 3 પોઝિટિવ કેસ નોંધાયા છે, એટલે માત્ર પાલનપુર શહેરમાં આજે 11 પોઝિટિવ કેસ સુધી આંકડો પહોંચી ગયો છે. હાલમાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસને લઈને હવે લોકોએ સાવચેતી રાખવાની ખૂબ જ જરૂરી છે, કારણ કે શરૂઆત જ હવે થઈ છે. જાહેરમાં જતી વખતે લોકોએ માસ્ક હવે ફરજિયાત પહેરવું પડશે અને સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું હવે જરૂરી બન્યું છે. કેમેરામેન વિશાલ ગોલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર.